ખાતી કુપોષિત બાળકોને મીઠાઈ સાથે તેડાગર અને કાર્યકર બહેનોને સાડી અને મીઠાઈ આપી સન્માનિત કરાયા। રાજ્ય સરકારની યોજના અંતર્ગત કુપોષિત બાળકો સુપોષિત બને અને બાળકોને સશક્ત અને સર્વાંગી વિકાસ સાથે શ્રેષ્ઠ અને સશક્ત રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા શ્રેષ્ઠ અભિગમ સાથે સરકારશ્રીની સુપોષણ યોજના અંતર્ગત આજરોજ ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ સહસંયોજક જયેશભાઈ દેસાઈ દ્વારા દત્તક લેવામાં કુપોષિત બાળકોને દિવાળીના પર્વ નિમિત્તે મીઠાઈ આપવામાં આવી, સાથે સાથે આંગણવાડીમાં કાર્ય કરતી તમામ કાર્યકર બહેનોને અને તેડાગર બહેનોને પણ દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે મીઠાઈ અને દરેક બહેનોને સાડીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજ રોજ જુનાડીસા 3 આંગણવાડીમાં જે કુપોષિત બાળકો જે અમારા જુનાડીસા ગામના જયેશભાઈ દેસાઈ છે એમણે 6 મહિના પહેલા દત્તક લીધા હતા। જે કુપોષિત બાળકો હતા જેમનું વજન બિલકુલ ઓછું હતું, અતિ કુપોષિતમાં આવતા હતા, એમને 6 મહિના પહેલા એમણે દત્તક લીધા હતા। તો અવારનવાર એ જ અમારી આંગણવાડીમાં આવતા બાળકોનું વજન ને ઊંચાઈ કરાવતા અને પછી દર મહિને કેટલું વજન વધ્યું એ એમને દેખરેખ રાખતા અને ઘરે ઘરે જઈને એમની એમના ઘરની મુલાકાત લેતા, એમના માતા પિતાની મુલાકાત લેતા અને માતા પિતાને એ વિશે સમજાવતા કે કુપોષિતમાંથી બાળકને કઈ રીતે બહાર કાઢવું અને જ્યારે પણ આંગણવાડીમાં પ્રોગ્રામ રાખે ત્યારે બાળકોને જે અતિ કુપોષિત બાળકો છે એમને પ્રોટીન પાવડર આપેલું અને એ પ્રોટીન પાવડર પીવાથી બાળકો અતિ કુપોષિતમાંથી કુપોષિતમાં આવ્યા અને અત્યારે સામાન્યમાં પણ એ બાળકો આવી ગયા। અને આજે જે જયેશભાઈએ પ્રોગ્રામ રાખ્યો એમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોને સાડી ગિફ્ટ આપી અને દિવાળી નિમિત્તે મીઠાઈ આપી એ બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આઈસીડીએસ પરિવાર વતી વત્તા અમારા આંગણવાડી અને હેલ્પર બહેનોના વતી ખૂબ ખૂબ આભાર માનું છું।